હેલો, આપણે જે નેક્સ્ટ ટોપિક લર્ન કરવાનો છે, ટોપિક છે પ્રિન્સિપલ્સ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ. તો સાયન્ટિફિક મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ શું છે જે આપણે લર્ન કરવાના છે? તો અલગ અલગ પ્રિન્સિપલ્સ છે આપવામાં આવેલા છે કે જેનાથી આપણે સાયન્ટિફિક મેનેજમેન્ટ છે એ કરી શકીએ, હ્યુમન મેનેજમેન્ટ કરી શકીએ. રિપ્લેસિંગ રૂલ ઓફ થમ્બ વિથ સાયન્સ, ટેલર એડવોકેટ્સ ધ વર્ક અપ્રોચ સાયન્ટિફિક વે બાય સ્ટાન્ડર્ડાઇઝેશન, ડિફરન્શિયલ પીસ રેટ સિસ્ટમ એટસેટ્રા, ઇન્સ્ટેન્ડ ઓફ રૂલ ઓફ થમ્બ મીન્સ વર્ક થ્રુ એસ્ટિમેટ, કે આપણે એસ્ટિમેશન થી વર્ક નથી કરવાનું. એની અંદર સાયન્ટિફિક મેનેજમેન્ટ ની અંદર એના અલગ અલગ સાયન્ટિફિક વેઝ આપેલા છે, બરાબર છે. ડિફરન્શિયલ પીસ રેટ સિસ્ટમ મીન્સ કે આપણે જેટલા પીસ છે એ પ્રોડ્યુસ કરશું, બરાબર છે. તો એક વ્યક્તિએ 10 પીસ છે એ પ્રોડ્યુસ કરેલા, તો એને 10 પીસ પર છે એને વેજીસ છે આપવામાં આવશે. તો આ રીતે અલગ અલગ સાયન્ટિફિક વેઝ આપવામાં આવેલા છે, પ્રિન્સિપલ્સ આપવામાં આવેલા છે. નેક્સ્ટ છે હાર્મની. ટેલર ગિવ્સ મોર ફોકસ ઓન ધ ગ્રુપ હાર્મની ઇન સચ અ વે ધેટ વિન વિન કન્ડિશન કેન બી ડેવલપ્ડ અમોંગ થ્રુ અમોંગ ધ ગ્રુપ મેમ્બર્સ. તો ગ્રુપ મેમ્બર્સ છે એના થ્રુ આપણે વિન વિન કન્ડિશન છે એ થશે, કે બધા લોકો એ છે ભેગા મળી અને વર્ક કરવાનું છે, ટીમ વર્ક કરશું તો આપણે જે આપણા ગોલ સુધી પહોંચી શકશું. નેક્સ્ટ છે કોઓપરેશન. ટેલર સજેસ્ટ દેટ કોઓપરેશન કેન ઓનલી બી અચીવ થ્રુ ધ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હશે એકબીજાની, તો જ આપણે બધા વર્ક છે એ પ્રોપરલી કરી શકશું. મેક્સિમમ રિઝલ્ટ, જો આપણા બધા રિસોર્સિસનો જો મેક્સિમમ યુઝ થશે, બરાબર છે, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થશે, તો જ આપણે છે બેટર રિઝલ્ટ છે પ્રોડ્યુસ કરી શકશો. ટેલર એમ્ફસાઇઝ્ડ ઓન ઇન્ક્રીઝિંગ ધ સ્કેલ ઓફ ધ પરફોર્મન્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન વિલ ડેફિનેટલી ઇમ્પ્રુવ. તો એ ઇમ્પ્રુવ થશે, એનું પરફોર્મન્સ ઇમ્પ્રુવ થશે. વર્કર્સ ડેવલપમેન્ટ, તો વર્કર છે એનું ડેવલપમેન્ટ કરવા માટે છે આપણે વર્કરને ટ્રેનિંગ આપવી પડે. એના જે કન્સેપ્ટ છે, એની જે એબિલિટી જેમાં છે, એની સ્કિલ છે, એવા ટાઈપનું જો તમે એને વર્ક આપો તો એનું પણ ડેવલપમેન્ટ આવશે, અને સાથે સાથે જો એની એક્સપર્ટાઇઝ એની અંદર આવશે તો એ શોર્ટ ટર્મમાં વધારે વર્ક છે પ્રોડ્યુસ કરી શકશે. ટેલર સજેસ્ટેડ ધેટ ડેવલપમેન્ટ ઓફ વર્કર કેન બી પોસિબલ થ્રુ સાયન્ટિફિક સિલેક્શન ઇન થ્રુ ટ્રેનિંગ. એના અલગ અલગ ક્રિટિસિઝમ આપેલા છે, ધેટ it is only concerned with technical and manufacturing aspects and not with human aspects like health and physical fitness of the worker. To ena alag alag bada worker che eni ability eni fitness same no barabar che, to eni fitness ane eni health pramane ne work allocate karvama avse. It is concerned with the increasing the productivity of the workers. It does not touch the area like sales and accounting etc. To scientific management ni andar aa bada concept che e cover nathi thata, but ફિઝિકલ જે વર્કર સાથે રિલેટેડ જેટલા પણ કન્સેપ્ટ છે એ બધા છે એ કવર કરવામાં આવશે. ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ એન્ડ વેજીસ આર નોટ મેચ વિથ ધ ટેકનિક ઓફ પ્રોડક્શન. ધ મેથડ્સ યુઝડ ઇન મેન્યુફેક્ચરિંગ લાઈક મોશન સ્ટડી, જે આપણે આગળ ડિસ્કસ કરેલું છે, મોશન સ્ટડી, ટાઈમ સ્ટડી, સ્ટાન્ડર્ડાઇઝેશન, વેર નોટ ટેસ્ટેડ સાયન્ટિફિકલી. તો બધા છે સાયન્ટિફિકલી ટેસ્ટ કરવામાં નહીં આવે, બરાબર છે. એની પ્રોડક્શન ટેકનિક જે આપણે યુઝ કરતા હશું, બરાબર છે, એના સાથે રિલેટેડ જે ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ છે એવી રીતે નથી આપવા મળતા, બટ એના પરફોર્મન્સ કેવું છે એના બેઝડ ઉપર આપવામાં આવશે. નેક્સ્ટ જે થર્ડ અપ્રોચ હતી, એડમિનિસ્ટ્રેટિવ સ્કૂલ અપ્રોચ. ફ્રેન્ચ ઇન્ડસ્ટ્રિયલિસ્ટ હેનરી ફોર્ડ, હુ ઇઝ કન્સિડર્ડ એઝ અ રિયલ ફાધર ઓફ મોડર્ન મેનેજમેન્ટ, પ્રોવાઇડ્સ ધ એડમિનિસ્ટ્રેટિવ અપ્રોચ ઇઝ ઇન હિઝ બુક એડમિનિસ્ટ્રેટિવ ઇન્ડસ્ટ્રિયલી એટ જર્નલ જનરલ 1916 ની અંદર છે આ અપ્રોચ છે હેનરી ફોર્ડે બનાવેલી છે. This approach primarily focus on principles and practice that can be applicable for the managers for better management of the organization. To organization નું better management કરવા માટે આપણે આ જે approach છે એ બનાવવામાં આવેલી છે, જેનાથી આપણે બધા administrative work છે એનું management કરી શકીએ. તો એની અંદર first જે concept આપવામાં આવેલો છે science of management. તો science of management means શું? તો એના અલગ અલગ 6 એક્ટિવિટીઝ આપવામાં આવેલી છે કે જે આપણે સાયન્સ ઓફ મેનેજમેન્ટ ની અંદર કવર કરીએ છીએ. જે ફેવલ છે હેનરી ફેવલ, એને એનાલિસિસ કરી અને ક્લાસિફાઈડ કરેલી છે. ફર્સ્ટ છે ટેકનિકલ, મીન્સ કે પ્રોડક્શન ઓર મેન્યુફેક્ચરિંગ. તો પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ સાથે જેટલા ટેકનિકલ કન્સેપ્ટ રિલેટેડ છે એ બધા એની અંદર ઇન્ક્લુડ થશે. કોમર્શિયલ, કોમર્શિયલ મીન્સ કે બાઇંગ, સેલિંગ, એક્સચેન્જ એક્ટિવિટીઝ છે એ બધી. ફાઇનાન્શિયલ, સર્ચ ઓફ કેપિટલ વિથ ઇટ્સ બેટર યુટિલાઇઝેશન. તો કેપિટલ આપણને કઈ રીતે મળી શકે, આપણે ઇન્વેસ્ટ કરવું છે તો કેપિટલ આપણને જે કેપિટલ છે એ કયા રિસોર્સમાંથી મળી શકશે, બરાબર છે, એનું યુટિલાઇઝેશન આપણે કઈ રીતે કરશું. સિક્યુરિટી, ઇટ ઇઝ
કન્સર્ન વિથ ધ પ્રોપર્ટી એન્ડ પર્સન. તો પ્રોપર્ટી અને પર્સન સાથે જે રિલેટેડ છે કે આપણી જે અસેટ ઓફ ધી કંપની મીન્સ કે એમ્પ્લોઈઝ છે એને કઈ રીતે આપણે મેન્ટેન કરી શકીએ, આપણી જે અસેટ છે એને કઈ રીતે મેન્ટેન કરી શકીએ, તો એ બધા કન્સેપ્ટ છે એની અંદર ઇન્ક્લુડ થશે. અકાઉન્ટિંગ, સ્ટેટિસ્ટિક્સ, પ્રોફિટ લોસ, બેલેન્સ શીટ, તો આ બધું જ છે કે જે આપણે અકાઉન્ટિંગમાં મેન્ટેન કરીએ છીએ. બધા રેકોર્ડ્સ રાખે, કેટલા એક્સપેન્સ થાય, કેટલી અસેટ છે, કેટલી લાયબિલિટી છે, કેટલી રેવન્યુ છે, એ બધું જ છે આપણે એની અંદર સ્ટેટિસ્ટિકલ ડેટા છે એ મેન્ટેન કરશું. નેક્સ્ટ છે મેનેજરિયલ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ. તો આ બધા જે કન્સેપ્ટ છે એ મેનેજરિયલ કન્સેપ્ટ છે કે જે આપણે એમ્પ્લોયને મેનેજ કરવા માટે યુઝ કરતા હોય છે, જે આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધેલા છે. સેકન્ડ છે મેનેજરિયલ ક્વોલિટીઝ એન્ડ ટ્રેનિંગ. તો મેનેજરિયલ ક્વોલિટીઝ એન્ડ ટ્રેનિંગ ની અંદર શું ઇન્ક્લુડ થશે? ફેલ આઇડેન્ટિફાઈડ ધ સિક્સ ક્વોલિટીઝ, જેમ આગળ સિક્સ એક્ટિવિટીઝ હતી એ મેનેજરિયલ ક્વોલિટીઝ ની અંદર સિક્સ ક્વોલિટીઝ આપવામાં આવેલી છે કે જેનાથી આપણે મેનેજર છે એ મેનેજમેન્ટ સક્સેસફુલી કરી શકે. ફિઝિકલ મીન્સ કે હેલ્થ, આપણે હેલ્થ છે એને આપણે કન્સિડર કરવાની છે, તો એના માટે ક્રાઇટેરિયા શું છે કે આપણે હેલ્થ સારી છે એવું કહી શકીએ. મેન્ટલ એબિલિટી ટુ લર્ન, અન્ડરસ્ટેન્ડ એન્ડ મેકિંગ જજમેન્ટ. તો આપણે કોઈ પણ વર્ક કરવાનું તેના માટે આપણે જજમેન્ટ લેવી પડે, તો એ જજમેન્ટ છે એ કઈ રીતે લેશું, લર્ન કરવા માટેની એબિલિટી શું છે, કેટલું નોલેજ છે એ ગ્રેપ કરી શકે છે. મોરલ એનર્જી, ફર્મનેસ, ડિગ્નિટી, એની કયા ડિગ્નિટી અને કયા એનર્જીથી વર્ક કરે છે. એજ્યુકેશનલ, એનું ક્વોલિફિકેશન શું છે, એને કઈ વસ્તુની અંદર સ્ટડી કરેલું છે. ટેકનિકલ, તો કોઈ પણ ફંક્શન પરફોર્મ કરવા માટે એને ટેકનિકલ નોલેજની રિક્વાયરમેન્ટ છે તો એ છે કે નહીં. એક્સપિરિયન્સ, તો એને એક્સપિરિયન્સ કેટલો છે, આગળ એને પહેલા કે ફર્મની અંદર વર્ક કરેલું છે કે નથી કરેલું. નેક્સ્ટ છે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. અકોર્ડિંગ ટુ ધ હેનરી ફેલ, ધીઝ 14 પ્રિન્સિપલ કેન બી યુનિવર્સલી અપ્લાઇડ ટુ ધ ઓર્ગેનાઇઝેશન ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ ટાઈપ, સાઇઝ, ફંક્શન્સ એન્ડ લેવલ ઓફ મેનેજમેન્ટ. તો અલગ અલગ આપણે 14 પ્રિન્સિપલ આપવામાં આવેલા છે, તો એવું નથી કે આપણે લાર્જ ફોર્મ છે તો એની અંદર જ આ પ્રિન્સિપલ અપ્લાય કરી શકીએ, સ્મોલ ફોર્મ ને મીડિયમ ફોર્મ ની અંદર ન કરી શકીએ. આ બધા જ જે કન્સેપ્ટ બનાવેલા છે એ બધા કન્સેપ્ટ છે અને પ્રિન્સિપલ છે એ કોઈ પણ સાઇઝની ફોર્મ, કોઈ પણ ફંક્શન્સ પરફોર્મ કરતી અને કોઈ પણ ટાઈપની જે ફોર્મ છે એની અંદર આપણે અપ્લાય કરી શકીએ. ડિવિઝન ઓફ વર્ક, ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. વર્ક છે એને જે આપણી પાસે ટોટલ વર્ક ને સ્મોલર પાર્ટ ની અંદર ડિવાઈડ કરી દેવાનું. ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી, તો કયા વ્યક્તિ છે એની ઓથોરિટી આપવામાં આવશે, એની પોતે જેને વર્ક કરવાના છે એની રિસ્પોન્સિબિલિટી શું છે, બરાબર છે, એ બધું ક્લિયર કરવામાં આવશે. ડિસિપ્લિન, કે જે રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવેલા છે, જે પ્રોસિજર છે એને મેથડ્સ બધી ફોલો કરીને પછી જ એને વર્ક છે એ પરફોર્મ કરવાનું છે. યુનિટી ઓફ કમાન્ડ, જેમ કે આપણે આગળ ડિસ્કસ કરી લીધું કે એને સિંગલ ઓથોરિટી પાસેથી જો કમાન્ડ મળશે તો એ પ્રોપરલી કમાન્ડ છે એ ફોલો કરી શકશે, બટ જો એને એક કરતા વધારે લોકો પાસેથી કમાન્ડ મળશે તો એ કન્ફ્યુઝ થઈ જશે કે એને કયા કમાન્ડને ફોલો કરવાનું છે. ટેલર રિકમેન્ડેડ્સ ધેટ ધ મલ્ટીપલ કમાન્ડ ઓથોરિટી ઇન હિઝ ફોરમેનશીપ, બટ ઇટ વિલ અફેક્ટ ધ એડવર્સલી અફેક્ટ ધ ડિસિપ્લિન. તો ઈ જે એ આપણા જે ડિસિપ્લિન છે એને એડવર્સલી અફેક્ટ કરશે, કે જો વ્યક્તિ કન્ફ્યુઝ થઈ જશે તો એ પ્રોપરલી વર્ક કરી શકશે નહીં. યુનિટી ઓફ ડાયરેક્શન, તો ડાયરેક્શનમાં પણ સેમ કન્સેપ્ટ છે આવશે કે ડાયરેક્ટ પણ આપણને કોઈ એક વ્યક્તિ કરશે તો આપણે પ્રોપરલી આપણે સમજી શકશું કે કયા ડાયરેક્શનની અંદર જવાનું, બટ એક કરતા વધારે વ્યક્તિ આપણને ડાયરેક્ટ કરે તમારે આ વસ્તુ કરવાની, તમારે આ વસ્તુ કરવાની, બરાબર. તો એ કઈ રીતે તમે એની અંદર તમારે કયા વ્યક્તિના ઇન્સ્ટ્રક્શન તમે ફોલો કરશો એ જો ક્લિયર હશે તો તમે પ્રોપરલી કરી શકશો. સબઓર્ડિનેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ટુ જનરલ ઇન્ટરેસ્ટ, તો જનરલ ઇન્ટરેસ્ટ છે સબ એનું જે સબ ઓર્ડિનેશન કરવામાં આવશે, જેટલી આપણી એક્ટિવિટી છે એને એક એક વ્યક્તિ છે એ બધી એક્ટિવિટીને સંભાળી ન શકે એના માટે શું કરે, તો અલગ અલગ એક્ટિવિટીના સુપરવાઇઝર્સ અને મેનેજર્સ છે અલગ અલગ રાખવામાં આવશે, કે જેનો પર્સનલ જેનો ઇન્ટરેસ્ટ હશે, બરાબર છે, એ વ્યક્તિ છે એને એ એક્ટિવિટીના મેનેજર બનાવવામાં આવશે જેથી એ વ્યક્તિ પ્રોપરલી હેન્ડલ કરી શકે. રેમ્યુનરેશન ઓફ પર્સન, કે જે વર્ક કરે છે પરફોર્મન્સના બેઝડ ઉપર એને રેમ્યુનરેશન સેલેરી આપવામાં આવશે. સેન્ટ્રલાઇઝેશન, એવરીથિંગ ગોઝ ડાઉન ટુ રિડ્યુસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સબઓર્ડિનેટ્સ ઇઝ કોલ્ડ ધ સેન્ટ્રલાઇઝેશન. કે બધું જ જે વર્ક છે એ કોઈ પણ એક વ્યક્તિના હાથમાં છે તો એ આખી સેન્ટ્રલાઇઝડ એક્ટિવિટી છે. ઇન્ક્રીઝડ રોલ ઓફ સબઓર્ડિનેટ ઇઝ કોલ્ડ એઝ ડિસેન્ટ્રલાઇઝેશન. તો આપણે જે આપણો વર્ક છે એને અલગ અલગ લોકોની અંદર છે એ આપણે ડિવાઇડ કરી દીધું છે અને એને ઓથોરિટી આપી દીધી છે કે તમારા વર્કને હેન્ડલ કરો, તો એ ડિસેન્ટ્રલાઇઝેશન રહે છે.
FAIL provides the distinctiveness between the centralization and decentralization. તો એને અલગ અલગ ડિસ્ટિંગ્વિશ કર્યું છે કે સેન્ટ્રલાઇઝેશન કોના માટે યુઝફુલ છે, ડિસેન્ટ્રલાઇઝેશન કોના માટે યુઝફુલ છે. તો સ્મોલ ઓર્ગેનાઇઝેશન છે તો વધારે પ્રેફરેબલ છે સેન્ટ્રલાઇઝેશન, કે બધી ઓથોરિટી એક જ વ્યક્તિના હાથમાં છે. જ્યારે લાર્જ ઓર્ગેનાઇઝેશન ઇન વેરી પોસિબલ ન થાય એટલા માટે ડિસેન્ટ્રલાઇઝેશન છે એ વધારે પ્રેફરેબલ છે. નેક્સ્ટ છે સ્કેલર ચેઇન. સ્કેલર ચેઇન મીન્સ ધ લાઇન ઓફ કમ્યુનિકેશન ફ્રોમ ધ ટોપ લેવલ ટુ ધ લોઅર લેવલ મેનેજમેન્ટ. FAIL સજેસ્ટ ધેટ ઇન્ફોર્મેશન શુડ પાસ થ્રુ ઓલ ધ સ્ટેજીસ એન્ડ લેવલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. FAIL સજેસ્ટ ધેટ ગેંગ પ્લાન્ક સ્ટ્રક્ચર ફોર ધ પ્રોપર કમ્યુનિકેશન. તો તમે નીચે જે એક્ટિવિટી આપેલી છે એ ગેંગ પ્લાન્ક છે નીચે, કે જે પેલા એ વ્યક્તિ છે એ બી ને બી અને સી ને ઇન્સ્ટ્રક્શન આપે છે, પછી બી બી થ્રુ ડી ને જાય, ડી થ્રુ એફ ને જાય, સી થ્રુ ઈ અને જી ને જાય. તો આપણે છે એને સમજવાની છે કે ઈ જે આપણને ફિગર્સ આપેલું છે એ શું કહે છે. એ ફર્સ્ટ કમ્યુનિકેટ ધ ઇન્ફોર્મેશન ટુ હિસ ઇમિડિયેટ સબઓર્ડિનેટ. તો એને ઇમિડિયેટ એના ઇમિડિયેટ સબઓર્ડિનેટ બી અને સી છે, તો એને એને પાસ કરેલી છે. પછી બી બી વિલ પાસ ધ ઇન્ફોર્મેશન ટુ ડી એન્ડ ધેન આફ્ટર અપ ટુ એફ. હવે સી છે એ કોને ઇન્ફોર્મેશન પાસ કરે, તો કે ઈ ને પાસ કરે છે, ધેન આફ્ટર ઈ છે ઈ જી ને પાસ કરે છે. તો આખી આ સ્કેલર ચેઇન છે કેન બી કટ શોર્ટ ઓનલી ઇન ઓકેઝન સિચ્યુએશન ઇન કેસ ઓફ ધી રિજિડિટી વિથ રિસ્પેક્ટ ઓફ કોમ્યુનિકેશન ફ્લો ઇન ધ ઓર્ગેનાઇઝેશન. તો આ રિજિડિટી થી મેન્ટેન કરવામાં આવશે, આ જ રીતે જે ઇન્ફોર્મેશન છે એ પાસ થવી જોઈએ. નેક્સ્ટ છે ઓર્ડર. This is a related to proper management of concerned resources. Material should be placed at a right place with the right men at the right time for the agreement. તો આપણે પાસે જેટલા ઓર્ડર આવેલા છે, મીન્સ કે આપણે જે રિસોર્સિસ આપણી પાસે છે એનો કયા ઓર્ડરની અંદર એમને આપણે મેનેજ કરવાના છે, તો આપણે એ રીતે ઓર્ડરની અંદર મેનેજ કરશું કે જ્યારે પણ આપણે રિસોર્સિસની રિક્વાયરમેન્ટ છે તો આપણને જે પ્લેસ ઉપર રિક્વાયરમેન્ટ છે તો એટ અ ટાઈમ જ્યારે રિક્વાયરમેન્ટ છે ત્યારે આપણને મળી જાય. નેક્સ્ટ છે ઇક્વિટી. ઇક્વિટી ઇઝ અ ટોટલી ન્યુટ્રલ અપ્રોચ એન્ડ ઇટ ઇઝ ફેર એન્ડ કાઇન્ડ ઇન ડીલિંગ વિથ એમ્પ્લોઈઝ. તો આપણે એમ્પ્લોઈઝ છે એની સાથે ડીલિંગ કરવામાં ખૂબ આપણે ફેર અને કાઇન્ડ હોય તો ઇક્વાલિટી મેન્ટેન છે એ થઈ શકે. તમે બધા જે એમ્પ્લોઈઝ છે એની સાથે પ્રોપરલી જ, મીન્સ કે બધા એમ્પ્લોઈઝ સરખા છે એવી રીતે તમે એમની સાથે બિહેવ કરો તો ઇક્વાલિટી છે એ મેન્ટેન કરી શકશો. તો પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટની અંદર ઇક્વિટી છે એ કન્સેપ્ટ ન્યુટ્રલ અપ્રોચ છે, બધા સાથે તમારે વિધાઉટ એની બાયસનેસ તમારે એની સાથે ફેર એન્ડ કાઇન્ડ ડીલિંગ કરવાની છે. સ્ટેબિલિટી. એમ્પ્લોય શુડ ફીલ સેફ એન્ડ સ્ટેબલ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. તો એમ્પ્લોય છે એના ઓર્ગેનાઇઝેશન સેફ અને સ્ટેબલ ફીલ થશે અને કોઈ ઇનસિક્યોરિટી નહીં હોય તો જ પ્રોપર વર્ક કરી શકે. જો હવે એને સેલરી અથવા જોબ છે એની એની પાસેથી વહી જશે, એવી કોઈ ઇનસિક્યોરિટી હશે તો એને પ્રેશર રહેશે જેના કારણે પ્રોપરલી વર્ક નહીં કરી શકે. તો ઈ ફીલ સેફ એન્ડ સ્ટેબલ ફીલ કરી શકે એવું જો એનું એન્વાયરમેન્ટ હશે તો આપણે સ્ટેબિલિટી કન્સેપ્ટ અને પ્રિન્સિપલ છે એ મેન્ટેન કરી શકશું. સફિશિયન્ટ ટાઈમ શુડ બી ગીવન ટુ ધ એમ્પ્લોઈઝ ફોર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ગેટિંગ યુઝ ટુ વિથ ધ વર્ક ઓર જોબ. એમ્પ્લોય શુડ નોટ હેવ કોન્ટ્રેક્ચ્યુઅલ એન્ડ શોર્ટ ટર્મ એમ્પ્લોયમેન્ટ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. તો શોર્ટ ટર્મ એમ્પ્લોયમેન્ટ ન હોવું જોઈએ, બરાબર છે. લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ હશે અથવા તો એન કોન્ટ્રેક્ચ્યુઅલ એમ્પ્લોયમેન્ટ હશે તો એને લાગશે કે માનો કે 12 મંથની છે તો 12 મંથ પછી એની જોબ છે એ જશે, તો ઇનસિક્યોરિટી હશે તો એ સ્ટેબિલિટી અને સેફ ફીલ નહીં કરી શકે. નેક્સ્ટ છે ઇનિશિયેટિવ. ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ મેનેજર ટુ એન્કરેજ એન્ડ મોટિવેટ ધર એમ્પ્લોઈઝ ટુ ટેક ઇનિશિયેટિવ. તો એની ઇનિશિયેટિવ જે લઈ શકે, એન્કરેજ અને મોટિવેટ થઈ શકે. ઈ સ્પિરિટ ડી ક્રોપ્સ, મીન્સ કે ધીસ પ્રિન્સિપલ ડેવલપ ટીમ સ્પિરિટ એન્ડ પ્રમોટ્સ ધ યુનિયન ઇઝ અ સ્ટ્રેન્થ અમંગ એમ્પ્લોઈઝ. તો એમ્પ્લોઈઝ છે એને સ્ટ્રેન્થ ફીલ થાય અથવા તો યુનિયન છે આખું જેટલા ઓર્ગેનાઇઝેશન છે લેબર છે બધા એક યુનિયન બનાવીને બેસે તો એ એક સ્ટ્રેન્થ છે એની પોતાની હશે, જેનાથી એ કોઈ પણ વસ્તુ છે એ પ્રોપરલી ટીમ વર્કથી છે એ કરી શકશે. FAIL suggests the use of oral communication in internal organization matters instead of formal written communication whenever it is possible. તો જ્યારે કંપનીની અંદરના લોકો સાથે જ કોઈ કમ્યુનિકેશન કરવાની છે, ઇન્ટરનલ ઓર્ગેનાઇઝેશન છે તો એ બધું જ છે ઓરલ કમ્યુનિકેશન કરશે. જ્યારે પણ પોસિબલ હશે અથવા તો જ્યારે રિક્વાયરમેન્ટ હશે કે જે આપણે રેકોર્ડ મેન્ટેન કરવાનો છે ત્યાં જ ખાલી ફોર્મલ અને રિટન કમ્યુનિકેશન થશે. નેક્સ્ટ છે એલિમેન્ટ્સ ઓફ મેનેજમેન્ટ, જેમાં આપણે પ્રિન્સિપલ્સ જે લર્ન કરેલા એવી રીતે એલિમેન્ટ્સ આપેલા છે.
सेवरल एडवोकेट्स दैट द मैनेजमेंट कैन बी टर्म्ड एज अ प्रोसेस ऑफ फाइव एलिमेंट. तो पांच मेन एलिमेंट है जो आप ऑलरेडी आगे डिस्कस कर लिया है अलग अलग कॉन्सेप्ट के अंदर. प्लानिंग, तो प्लानिंग में फर्स्ट जो है आपने जितना वर्क करना है प्लानिंग करो पड़े कि आटलू वर्क है आटला टाइम के अंदर थवू जो प्लानिंग. तो फर्स्ट एलिमेंट इन्वॉल्व व्हाट इज टू बी डन, हाउ वेर एंड वेन इट इज टू बी डन, हु विल बी परफॉर्म द एक्शन एंड हाउ द रिजल्ट विल बी इवेल्युएटेड. तो अलग अलग कॉन्सेप्ट है इन अंदर इन्वॉल्व करवामां आवशे कि आपणे क्यूँ वर्क करवानुं छे, क्यारे करवानुं छे, कोण करशे, कोण ऑथोरिटी पर्सन छे, तो बधुं ज छे डिसाइड करवामां आवशे. नेक्स्ट है ऑर्गेनाइजेशन. हवे आपणे प्लानिंग कर्या पछी आपणे ऑर्गेनाइजेशन करवुं पड़शे कि क्या व्यक्ति ने आपणे एलोकेट करशुं, केटलुं करशुं, अने जेनी अंदर आपणे स्पेशलाइजेशन के एनो इंटरेस्ट अने बेनिफिट होवो जोईए. कमांडिंग, तो कमांड कोण करशे, रेग्युलेट कोण करशे, जेम के सेल्स मैनेजर आपणे राखेला छे तो एना अंडर में केटला व्यक्तिओ वर्क करशे, ई व्यक्तिओने पण ख्याल होवो जोईए कि एना मैनेजर कोण छे. कोओर्डिनेशन, तो ई व्यक्ति एनी साथे कोओर्डिनेट करशे बधुं वर्क, बराबर छे. कंट्रोलिंग, अने आपणा जे टाइमिंग अने आपणा रिसोर्सिस छे एनो ऑप्टिमम यूटिलाइजेशन थाय, वेस्ट न थाय एनो प्रोपरली छे ई कंट्रोल करवामां आवशे. तो आपणा एलिमेंट्स ऑफ मैनेजमेंट छे. नेक्स्ट छे कंट्रीब्यूशन्स ऑफ ध फेल. तो अलग अलग कंट्रीब्यूशन्स आपेला छे कि जेनी अंदर आपणे मैनेजमेंट प्रोसेस नी आपणे क्लियर अंडरस्टेन्डिंग मळे. तो छे आपणे आगळ जोयेलुं के एने सिक्स एक्टिविटी नी अंदर छे डिवाइड करेलुं छे, क्लासिफिकेशन ऑफ सिक्स एक्टिविटी इन्क्लूडिंग ध मैनेजमेंट. नेक्स्ट छे फेल ऑल्सो प्रोवाइड्स एलिमेंट ऑफ मैनेजमेंट, जे आपणे आगळ डिस्कस करेला कया कया मैनेजमेंट, तो के प्लानिंग, ऑर्गेनाइजिंग, कमांडिंग, कंट्रोलिंग एंड कोओर्डिनेशन. फेल लिस्ट आउट द 14 प्रिंसिपल जे आपणे ऑलरेडी डिस्कस कर, जे युनिवर्सली अप्लाइड छे, बधा લોકો એક્સેપ્ટ કરેલા છે. બીકોઝ આ જે છે ટાઈપ સાઈઝ અને કોઈ એના એની સાથે છે રિલેટ નથી કરતું, બટ બધું જ છે એની અંદર કોઈ પણ ફોર્મ છે, સ્મોલર, મીડિયમ, કોઈ પણ ટાઈપની ફોર્મ છે, બરાબર છે, આ જે કોન્સેપ્ટ છે એને અપ્લાય કરી શકે. This approach provides a strong conceptual framework of management which provides a strong guideline and direction for experts and writer. So, aa je approach che e je bada expert che ene guideline aapse ke ene kai rite aa bada approaches che concept che ene fulfill karvana che. Next che limitations ke je apne next lecture ni andar discuss karshu. Thank you.